हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। स्टैंडर्ड 3 सब्जेक्ट इंग्लिश मॉडल पेपर 1 सॉल्यूशन। फ्रेंड्स, आज आप मॉडल पेपर 1 नो सॉल्यूशन जोवाना छे। आपरे जोवाना छे सॉल्यूशन मॉडल पेपर स्टैंडर्ड 3 सब्जेक्ट इंग्लिश, टोटल मार्क्स 14। ओके फ्रेंड्स, तमे एना आंसर लख्या जशे। આપણે આજે ફરીવાર જોઈ લઈએ કે કયા માર્કામાં કઈ રીતે આન્સર આપવાના છે। ક્વેશ્ચન 1 એ MCQ, નીચેનામાંથી શેનો કલર રેડ છે? ઓપ્શન છે પટેટો, ટમેટો, ઓનિયન કે ગ્વાવા। તો આન્સર શું આવશે, કોનો કલર રેડ હોય? રાઈટ, ટમેટો। તો તમારે આ બોક્સમાં શું લખવાનું છે, એનો ઓપ્શન શું છે? બી। તો તમારે અહીંયા લખવાનું રહેશે બી। નેક્સ્ટ, SCIUM ને યોગ્ય ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો। તો આ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કયો શબ્દ બનશે, જુઓ વાંચો। અહીંયા બન્યો છે SUMMCI MUSIC CIUMS SMIUC। કયો સાચો વર્ડ્સ લાગે છે તમને? રાઈટ, શું આવશે? બી, મ્યુઝિક। ઓકે, તો એનો પણ ઓપ્શન અહીંયા લખવાનો તમારે। એ પ્રમાણે કેપ્સેલની કેપ કોણ લઈ જાય છે, તો ડોન્કી, મોન્ટી, મંકી કે ડોગ્સ? રાઈટ, સી। તો તમારે અહીંયા લખવાનું રહેશે સી। ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે એના આન્સર એટલે કે મંકી છે એવું લખવાનું નથી, પણ એનો જે ઓપ્શન આવે તે તમારે અહીંયા બોક્સમાં લખવાનો રહેશે। ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું ક્વેશ્ચન 1B, ચિત્ર જોઈ એક્શન વર્ડ લખો। અહીંયા એક તમને સૂચના ખાસ આપું છું કે તમારે અહીંયા માત્ર એક્શન વર્ડ જ લખવાનો છે, તેની સાથે ING લગાવવાનું નથી। દાખલા તરીકે ફર્સ્ટ ચિત્રમાં જે એક્શન છે એ કઈ એક્શન છે? રાઈટ, અહીંયા લખવાની એક્શન છે એનો, એટલે કે રાઈટ। રાઈટને લખાશે WRITE। ઓકે, એમાં ING લગાવવાનું નથી। એ જ પ્રમાણે અહીંયા જે એક્શન છે એ તમારે અહીંયા લખવાની, પણ એમાં ING લગાવવાનું નથી। રાઈટ, હવે જોઈશું આપણે ક્વેશ્ચન 1C, ચિત્ર જોઈ ક્વેશ્ચનના આન્સર એક શબ્દમાં આપો। સૂચના ધ્યાનથી વાંચવાની, એક શબ્દમાં। ઓકે, એટલે કે તમારે ફૂલ સેન્ટેન્સમાં આન્સર લખવાનો નથી। ચિત્ર શેનું છે? રાઈટ, પેરોટનું। ક્વેશ્ચન શું છે? ક્યુ એટલે કે ક્વેશ્ચન, એ મીન્સ કે આન્સર। વોટ ઇઝ ઇટ, તો શું છે? પેરોટ। તો તમારે અહીંયા લખવાનું રહેશે ઓનલી પેરોટ। ઓકે, એની અંદર તમારે આખા વાક્યમાં જવાબ આપવાના નથી થતા, એક શબ્દમાં જ આન્સર આપવાનો છે। ત્યારબાદ વોટ ઇઝ ધીસ જે છે એનો આન્સર અહીંયા લખવાનો। થર્ડ, અગેન વોટ ઇઝ ધીસ, જે ચિત્ર દેખાય છે એનો આન્સર તમારે અહીંયા લખવાનો। ફરીથી કહી દઉં છું, ફૂલ સેન્ટેન્સમાં આન્સર લખવાના નથી। આગળ જોઈશું આપણે ક્વેશ્ચન 1D, આપેલ પ્રાણીઓને તેના અવાજ સાથે જોડો। ફ્રેન્ડ્સ, તમને યાદ જ હશે કે આપણે નોટબુકમાં પ્રાણી અને તેના અવાજો લખ્યા છે। તમારે દરેક પ્રાણીના અવાજ યાદ રાખવાના રહેશે, અહીંયા જે પણ છે એ વિભાગ અને બી વિભાગ। તો એ વિભાગની સાથે જે પણ બી વિભાગમાંથી સાચો જવાબ આવશે એને તમારે અહીંયા સામે લખવાનો રહેશે। લીટી દોરવાની નથી। કાવ, કાવ કેવો અવાજ કરે? ક્વેક ક્વેક, મ્યો મ્યો, મો મો કે મે મે? રાઈટ, મો મો। તો તમારે અહીંયા લખવાનું રહેશે મો મો। એ જ પ્રમાણે ગોટનો અવાજ, કેટનો અવાજ અને ડકનો અવાજ। ઓકે, ક્લિયર? તમારે આન્સર લખવાના રહેશે, લીટા દોરવાના નથી। હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન 2A, નીચે આપેલ સેન્ટેન્સ જો સાચું હોય તો સ્માઈલી અને જો ખોટું હોય તો શેડ કરો। ઓકે, ધ મંકીઝ આર સ્લીપિંગ અંડર અ ટ્રી। તો ફર્સ્ટ તમારે એ સેન્ટેન્સને સમજવા માટે બે વાર રીડ કરવાનું રહેશે,
અને જો સાચું હોય તો સ્માઈલી, ખોટું હોય તો શેરી. એ પ્રમાણે કરશનભાઈ હેઝ અ ફાર્મ. કરશનભાઈ પાસે ફાર્મ હતું, યસ ઓર નો? જો સાચું હોય તો શું આવશે? રાઈટ, સ્માઈલી આવશે, બરાબર. ફોક્સે બનાનાસ જોયા, તો બનાનાસ જોયા, રોંગ, રાઈટ. તો અહીંયા શું આવશે? શેરી. ઓકે, તો એ પ્રમાણે તમારે પણ કરવાનો રહેશે. હવે જોઈએ આપણે ક્વેશ્ચન ટુ બી. ચિત્ર જોઈ ક્વેશ્ચનના આન્સર યસ કે નોમાં આપો. ખાસ ધ્યાન રાખજો, આન્સર ખાલી યસ અથવા તો નો જ લખવાનું છે, બેમાંથી એક જ, અને આખા વાક્યમાં જવાબ લખવાનો નથી. ઇઝ ઇટ અ ફ્લાવર? શું આ ફ્લાવર છે? યસ ઓર નો? રાઈટ, તો એ યસ. ઓકે, તો તમારે અહીંયા લખવાનું રહેશે યસ. ખાસ યાદ રાખજો, યશનો વાય મૂળાક્ષર એ કેપિટલ હશે, એ જ પ્રમાણે નોનો એન મૂળાક્ષર કેપિટલ હશે. સેકન્ડ ક્વેશ્ચન, ઇઝ ઇટ અ લાયન? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ, યશ. ધેન થર્ડ, ઇઝ ઇટ અ બેટ? શું આ બેટ છે? ઓકે, જે આન્સર આવે તે તમારે અહીંયા લખવાનો રહેશે, અને એનો પહેલો મૂળાક્ષર યાદ રાખજો કેપિટલ. ઓકે, ત્યારબાદ આપણે નીચે જોઈએ ક્વેશ્ચન ટુ સી. નીચે આપેલ સેન્ટેન્સ જોઈને ફરીથી લખો. સૂચના ઘણીવાર અસાઇનમેન્ટમાં તમે આને ફોલો નથી કરી, એટલે દરેક પેરેન્ટ્સને, દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે જે વાક્ય છે એને જેમ છે તેમ જ લખવાનું રહેશે. દાખલા તરીકે ઢેની નીચે ઢે જેમ છે એમ જ, ઢે ડીડ નોટ થ્રો ધેટ કેપ. તો એ જ સેન્ટેન્સ તમારે જોઈને નીચે લખવાનું રહેશે. આ એક અનુલેખનનો મહાવરો છે અને એના તમને ગુણ આપવામાં આવશે. એમાં તમારે કોઈ ક્વેશ્ચન, કોઈ આન્સર થતો નથી. જે છે સેન્ટેન્સ એ જ પ્રમાણે નીચે જોઈને લખવાનું રહેશે. ક્વેશ્ચન ટુ ડી, ખૂટતો મૂળાક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો. તો સૌથી પહેલાં તમારે ખૂટતા મૂળાક્ષરને વાંચવાના અને એના આધારે અંદાજ લગાવી જે પણ વર્ડ્સ તમને નિયર બાય લાગતા હોય એ તમારે લખવાના રહે. ઓકે, દાખલા તરીકે પહેલો જે છે એમાં કયો સ્પેલિંગ આવશે? રાઈટ, એનિમલ, એ એન આઈ એમ એ એલ. સેકન્ડ, ઈ ખાલી જગ્યા પી ખાલી જગ્યા વાય. રાઈટ, શું આવશે? એમટી. ત્યારબાદ થર્ડ, શેનો સ્પેલિંગ છે અને બહુ સહેલો છે? વેરી ગુડ, હેપ્પી, ડબલ પી આવશે. અને ત્યારબાદ યસ, ફોક્સે શું જોયેલું હતું? ગ્રેપ્સ. ઓકે, તો અહીંયા શું આવશે? જી આર એ પી એસ. ઓકે, હવે જોઈએ આપણે ક્વેશ્ચન થ્રી એ. ધીસ કે ધેટમાંથી ખોટા વર્ડ પર છેકો કરી સાચો સેન્ટેન્સ બનાવો. જો ચિત્ર પહેલું આપવામાં આવ્યું હોય એટલે કે આ પ્રમાણે, તો એ નજીક છે એમ સમજવો, અને દૂર આપવામાં આવ્યું હોય એટલે કે લાસ્ટમાં આપવામાં આવ્યું હોય તો એ દૂર છે એમ સમજવો. નજીક માટે આપણે વાપરીશું ડીસ અને દૂર માટે વપરાય છે ધેટ. તો એ બે વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે આ ખાલી જગ્યા ફિલઅપ કરવાની રહેશે અથવા તો છેકો કરવાનો રહેશે. ઓકે, તો ધીસ એટલે કે અથવા ધેટ ઇઝ એન અમ્બ્રેલા. તો એ કેવી છે અમ્બ્રેલા? દૂર. તો શું આવશે? ધેટ. પણ છેકો કોના ઉપર કરવાનો? જે ખોટું છે એના ઉપર. ઓકે, એ જ પ્રમાણે અહીંયા નીચે ત્રી. ત્રી કેવું છે? પહેલું, પહેલું એટલે કે નજીક. તો ધેટ કે ધીસ, તો સાચો આન્સર છે ધીસ. ધીસ ઇઝ અ ત્રી. તો ખોટું શું છે? તેના ઉપર છેકો કરી દો, ધેટ. ઓકે, આ પ્રમાણે તમારા આન્સર કમ્પ્લીટ કરવાના રહેશે. ત્યારબાદ છે ક્વેશ્ચન થ્રી બી, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો. ઇઝ હંગ્રી ઈટ સ્ટીલ? તો એનો સાચો સેન્ટેન્સ શું બનશે? ઈટ ઇઝ સ્ટીલ હંગ્રી. તમે ગમે તે ક્રમમાં ગોઠવીને 3-4 વખત બોલી શકો છો અને પછી જે તમને સાચું લાગે એ સેન્ટેન્સ અહીંયા વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાનું રહેશે, બરાબર છે? તમે ગોઠવશો શબ્દને ક્રમમાં તો જ તમને ખ્યાલ આવશે, એટલે કે શબ્દને અલગ અલગ રીતે ગોઠવીને એને ચેક કરવાનું
અને તમને ખ્યાલ આવે કે હા આ સેન્ટેન્સ સાચો છે તો એ સેન્ટેન્સને લખવાનો રહેશે. અ ધીસ ઇઝ મંકી, તો શું આવશે? ધીસ ઇઝ અ મંકી. આવા વાક્યોની પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન થ્રી, શી, સૂચના મુજબ શેપ દોરો. ફ્રેન્ડ્સ, અહીંયા મારી પાસે જગ્યા ઓછી છે એટલે હું બહુ જ નાની આકૃતિ દોરીશ. સૌથી પહેલું છે ડ્રો અ સર્કલ. તો ડ્રો એટલે કે દોરો, સર્કલ એટલે કે ગોળ. ઓકે, તો સર્કલ દોરવાનું રહેશે. ત્યારબાદ ડ્રો અ ટ્રાયંગલ ઇન ધ સ્ક્વેર. ડ્રો અ ટ્રાયંગલ પણ ક્યાં દોરવાનું છે? સ્ક્વેરમાં. એટલે સૌથી પહેલું સ્ક્વેર દોરો. ઓકે, તમે સ્કેલનો ઉપયોગ કરી શકો છો અને તેની અંદર દોરવાનું છે ટ્રાયંગલ આ પ્રમાણે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન થ્રી ડી, નીચે આપેલ વર્ડ્સમાં કયો મૂળાક્ષર બધા જ વર્ડ્સમાં આવે છે તે શોધીને લખો. તો ફર્સ્ટ સ્પેલિંગ છે કેરટ, રેડિશ અને ટાઈગર. તો દરેકમાં કયો મૂળાક્ષર આવે છે? સી. તો સી આમાં નથી એટલે બંનેમાંથી સી કેન્સલ. એ, તો અહીંયા છે એ પણ અહીંયા એ નથી. ત્યારબાદ જો આર, આર અહીંયા પણ છે, અહીંયા પણ છે અને લાસ્ટમાં પણ છે, એટલે કયો મૂળાક્ષર રિપીટ થયો? કહેવાય આર. ઓકે, તો એને તમારે શોધીને રાઉન્ડમાં લખી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જુઓ ડુ, નોટ અને ઓન. તમે એક જ ઝલકે જોઈને કહી શકો કે આમાં ઓ રિપીટ થાય છે, તો એને પણ સર્કલ દોરીને લખી શકો. ત્યારબાદ ક્રો, ડવ, ટર્ટોઇશ, તો એમાં પણ કયો રિપીટ થાય છે? રાઇટ, ઓ. ઓકે, દેન લાસ્ટમાં વોસ, સો અને વર, તો ત્રણેયમાં ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ. ઓકે, તો ડબલ્યુ મૂળાક્ષર એ રિપીટ થાય છે. ક્વેશ્ચન થ્રી ઈ, આપેલ ચિત્ર જુઓ અને તેમાંથી કોઈપણ ચાર વસ્તુઓના નામ અંગ્રેજીમાં લખો. હવે ચિત્ર ધ્યાનથી જોવાનું છે, તમને કયા કયા સ્પેલિંગ્સ આવરે છે અથવા તો કઈ કઈ વસ્તુઓના નામ તમને અંગ્રેજીમાં ખબર છે. ચાલો સૌથી પહેલાં જોઈએ વોટર. આ શું છે? રાઇટ, ડક, ગર્લ, હાઉસ, વિન્ડો, ડોર, વુમન, ટ્રી, પ્લાન્ટ્સ. ઓકે, તો તમે આમાંના કોઈપણ ચાર સ્પેલિંગ્સ અહીંયા લખી શકો છો. હા, પણ એ વસ્તુ યાદ રાખજો કે તમે જે લખેલા સ્પેલિંગ્સ એ સાચા હોવા જોઈએ. અને બીજું, સ્પેલિંગ સાચા હશે અને ચિત્રમાં એ વસ્તુ ના હોય તો એના ગુણ મળશે નહીં. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન ફોર એ, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કરશન ભાઈ ખાલી જગ્યા અ ફાર્મ, હેવ કે હેઝ. તમે રાઇમ ઘણી વાર ગાય છે એટલે તમને જલ્દી આવડી જશે, રાઈટ? શું આવશે? હેઝ. ખાલી જગ્યા અ ટેટ, ટેટ, રેટ કે માઉસ, રાઈટ? શું આવશે? રેટ. આગળ જોઈએ ક્વેશ્ચન ફોર બી, ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ લિવ્સ ઇન અ જંગલ, જંગલમાં કોણ રહેતું હતું? કેટ ઓર ફોક્સ? રાઈટ આન્સર શું છે? ફોક્સ. તો ખોટા આન્સર ઉપર તમારે છેકો કરવાનો રહેશે આ પ્રમાણે. હુ ક્લાઇમ ડાઉન ધ ટ્રી, મંકીઝ કે કેપ્સ્યુલર? રાઈટ, મંકીઝ. તો કોણ છે રોંગ? કેપ્સ્યુલર. એના ઉપર ક્રોસ કરો. ત્યારબાદ આગળ ચિત્ર જોઈ સ્પેલિંગ લખો. શેનું છે ચિત્ર? રાઇટ, કાર. તો અહીંયા તમારે સ્પેલિંગ લખવાનું રહેશે. ત્યારબાદ શેનું છે ચિત્ર? વેરી ગુડ, ટમેટો. તો તમારે ટમેટોનો સ્પેલિંગ લખવાનો રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ લાસ્ટ ક્વેશ્ચન ફોર ડી, મેચ ધ ફોલોઈંગ. અગેન તમને મેચિંગ આપ્યા છે, એમાં એ વિભાગ અને બી વિભાગ આગળની જેમ જ તમારે વચ્ચે આન્સર લખવાનો રહેશે. લિસન, લિસન એટલે સાંભળવું. ઓકે, તો એ પ્રમાણે એની સાથે કયો વર્ડ મેચિંગ થશે? લિસન એનિમલ, લિસન રેબિટ, લિસન મ્યુઝિક કે લિસન જંગલ. રાઈટ, શું આવશે? સી, મ્યુઝિક. તો અહીંયા તમારે લખવાનું છે સી, મ્યુઝિક. ત્યારબાદ ઝૂ,
ઝૂ એની સાથે શું મેચિંગ થશે? રાઇટ, એનિમલ્સ. ફોક્સ તો ક્યાં રહેતું હતું? જંગલમાં. વ્હાઇટ તો રેબિટ. તો આ પ્રમાણે તમારે થોડા તર્ક વિતર્ક સાથે એટલે કે વિચારીને એના મેચિંગ કરવાના રહેશે. ઓકે, હવે છે જોઈએ ક્વેશ્ચન 4E. ચિત્ર જોઈ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, એના ગુણ છે બે. ફર્સ્ટ, આ ચિત્ર શેનું છે? રાઇટ, બોક્સનું. ધીસ ઇઝ અ બોક્સ, ઇટ ઇઝ ખાલી જગ્યા. સર્કલ છે કે સ્ક્વેર છે? રાઇટ, કેવું છે? સ્ક્વેર. તો તમારે અહીંયા લખવાનું રહેશે સ્ક્વેર. ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી, ઇટ ઇઝ ખાલી જગ્યા. ટોલ કે શોર્ટ? કોકોનટ ટ્રી કેવું હોય? રાઇટ, ટોલ. તો અહીંયા તમારે લખવાનું રહેશે ટોલ. તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણે એક્ઝામનું પેપર આટલી વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે.